બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાના અવસાન બાદ સમગ્ર બોલિવૂડ શોકમગ્ન જોવા મળે છે. મલાઇકાના પિતા અનિલ અરોરાએ ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના બાદ પરિવાર અને તેમના પરિચિતો આઘાતમાં છે. બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. અનિલ અરોરાએ અંગત કારણોસર બુધવારે પોતાના એપાર્ટમેન્ટની છત ઉપરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સવારે 9 વાગે બની હતી. આ ઘટના બાદ મલાઇકાનો પરિવાર અને તેના પરિચિતો આઘાતમાં છે. માહિતી મળતા જ મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી હતી અને ઘટના સ્થળને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. આ સાથે જ મીડિયા સાથે વાત કરતા મુંબઈ પોલીસ અધિકારીએ આ કેસ અંગે અપડેટ આપી છે. તેમણે કહ્યું છે કે આ કેસમાં અમે ફોરેન્સિક ટીમના સહયોગથી દરેક એંગલથી ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. અનિલ અરોરાએ આવું શા માટે કર્યું તેનું કારણ જાણવાનો પ્રયાસ યથાવત જોવા મળે છે. તો પિતાના નિધનના સમાચાર મળતા જ મલાઇકા અરોરા પુણેથી મુંબઈ જવા રવાના થઈ હતી. તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી અને તેની નાની બહેન અમૃતા માસ્ક પહેરીને બિલ્ડિંગમાં પ્રવેશ કરતી જોવા મળી હતી. તો બીજી તરફ પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રકરણ પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાનો મામલો હોવાનું જાણવા મળે છે. આ દરમિયાન મલાઇકા અરોરાનો પુત્ર અરહાન ખાન, અરબાઝ ખાનના પિતા સલીમ ખાન, ભાઈ સોહેલ ખાન અને સીમા સિજદેહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તો મલાઇકાનો કથિત બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ તેની કાળજી લેતો જોવા મળ્યો હતો. અભિનેત્રીના મુશ્કેલ સમયમાં દરેક તેની સાથે ઉભા છે. આ મુશ્કેલ સમયમાં મલાઇકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જુલાઈમાં મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અભિનેત્રી હોસ્પિટલમાં તેની માતા જોયસને મળવા માટે પહોંચી હતી. જો કે અનિલ અરોરાને કયા કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા તે અંગે આજ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. બ્યુરો રિપોર્ટ, GSTV.